હું મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીએ છીએ વેજીટેબલ પીઝા. તેના માટે થઈને એક આપણે નોનસ્ટિક તાવી લઈ લેવાની છે અને એની અંદર આવી રીતે પીઝાના રોટલા મળતા હોય છે, આસાનીથી કોઈ પણ બેકરીમાં હમણાં મળી જાય છે. તેને આપણે બટરથી શેકી લેવાના છે અને આને શેકવા જરૂરી છે. આ સ્ટેપ સ્કીપ નથી કરવાનો, એકદમ બરાબર શેકી લેવાના છે. અને જ્યારે પણ આપણે વેજીટેબલ પીઝા બનાવતા હોય આપણા મનગમતા વેજીટેબલ લેવાના હોય છે. આની અંદર તમે કોર્ન લેવ, કાંદા લેવ, પછી 3 કલરના બેલ પેપર લેવ, એ રીતના શાકભાજી આપણે લેવાના હોય છે. પણ આને શેકવું જરૂરી હોય છે અને આ તમારા રોટલા પહેલા આવી રીતે શેકી લેવાના. આજે હું તમને આ પીઝા તાવી પર જ બનાવતા શીખડાવીશ. ત્યાર પછી આપણે આવી રીતે પીઝા સોસ આવે છે તે લગાડી દેવાનો છે. અને તમારે પીઝા સોસ શીખવો હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમને ઘરે કેવી રીતે બનાવવાનો એ ચોક્કસથી બતાવીશ. આપણે પીઝા સોસ લગાડ્યા પછી એના ઉપર આપણે ચીઝ નાખવાનું છે. આ તદ્દન ઓપ્શનલ છે. તમારે એકદમ ચીઝી ખાવો હોય તો તમારે આ નાખવાનું, નહીં તો તમે નહીં નાખો તો પણ ચાલશે. થોડું અંદાજે નાખી દેવાનું આપણે જે રીતે ચીઝી જોઈતું હોય એ પ્રમાણે. ત્યાર પછી એની ઉપર આપણે થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ સ્પ્રિંકલ કરવાનું છે, જેનાથી ટેસ્ટ એકદમ આપણને બમણો આવે. ઘરમાં બનાવતા હોય આપણે ત્યારે આપણને જેવું ભાવતું હોય એ રીતનું આપણે બનાવી શકીએ છીએ. એટલા માટે આપણે ઘરે આજે પીઝા બનાવીએ છીએ. ઘરે એને ખાવાની ઘણી મજા આવે છે અને આપણા મનપસંદ આપણને ખાવા મળે છે. ત્યાર પછી આપણે બધા વેજીટેબલ નાખી દેવાના છે. પહેલા આપણે કાંદો નાખીશું, પછી ગ્રીન કેપ્સિકમ નાખી દેશું, ત્યાર પછી આપણે એની ઉપર કોર્ન નાખીશું. આ બોઇલ કરેલી કોર્ન છે અને તમે ચાહો તો તમે એને બોઇલ કર્યા વગર પણ નાખી શકો છો. અમેરિકન કોર્ન હોય તો ટીનની વાપરતા હોય તો એમ જ તમારે નાખી દેવાની. ત્યાર પછી એની અંદર આપણે ગ્રીન કેપ્સિકમ નાખ્યા છે, ત્યાર પછી આપણે યલો બી નાખીશું અને રેડ પણ કેપ્સિકમ નાખીશું. તમારી પાસે નહીં હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. ત્યાર પછી થોડી કોથમીર નાખીશું અને થોડું ચીઝ ફરીથી નાખી દેશું, કારણ કે આપણે એકદમ ચીઝી ચીઝી બનાવવાના છે અને મારા મોટા છોકરાને આવા પીઝા બહુ જ ભાવે છે, એટલે હું એ રીતે બનાવું છું. એના બધા જ વેજીટેબલ ભાવતા છે, એના માટે થઈને મેં આજે આ પીઝા બનાવ્યો છે. જો તમે જોઈ શકો છો મેં પીઝા કેવી રીતે બનાવ્યો છે. આવી રીતે તમે ઘરે બનાવો કે જેથી આપણે ઘરે એકદમ હેલ્ધી અને ફ્રેશ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે આવી રીતે તાવી પર એને મૂકી દેવાનું છે, કોથમીર થોડી નાખીને, અને એને 10 મિનિટ એકદમ ધીમા તાપે થવા દેવાનું કે જેનાથી આપણું આ જે ચીઝ છે પણ મેલ્ટ થઈ જાય અને નીચે એકદમ ક્રિસ્પી થઈ જાય. જો તમે જોઈ શકો છો મારો પીઝા એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લેશું તવા પરથી અને ચોપિંગ બોર્ડ પર મૂકી દેશું. ત્યાર પછી આપણે એને કાપીને હું તમને બતાવું છું એક પીસ કેવો બન્યો છે. તમે જોઈ શકો છો મારો પીઝા એકદમ સરસ ક્રન્ચી અને એકદમ સરસ આપણો જે ચીઝ ચીઝી પીઝા તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે આને સર્વ કરી દેશું. આ સ્ટેજ પર આપણે થોડો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરીશું કે જેનાથી આપણને આનો ટેસ્ટ વધારે સારો લાગે. જ્યારે ઘરે બનાવતા હોય છે આપણે આપણા મનપસંદ બધું શાકભાજી નાખી શકીએ છીએ, વેજીટેબલ વાપરી શકીએ છીએ. તમે ચાહો તો બેબી કોર્ન પણ આની અંદર વાપરી શકો. તમને તમારા છોકરાને ભાવતું હોય તો બ્રોકલી પણ તમે બોઇલ કરીને વાપરી શકો. ઘરના આપણે જે પણ વેજીટેબલ ભાવતા હોય આપણે નાખીને બનાવી શકીએ છીએ. જો તમે જોઈ શકો છો આપણો પીઝા કેટલો સરસ થયો છે. ઘરે આવી રીતે સાવ બહાર કરતા અડધા ભાવમાં અને એકદમ ફ્રેશ અને એકદમ હેલ્ધી એવો પીઝા ચોક્કસથી બનાવજો. કેવો બહેનો મને કોમેન્ટમાં જણાવો. તમને જો મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો વધારેમાં વધારે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલ. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. We'll be right back.